नमस्कार विद्यार्थी मित्रों, तो ફરીથી આપણા જે છે આ ઇન્ટરવ્યૂ સેશનમાં સ્વાગત છે. તો આજે અત્યારે આપણી જોડે છે વિપુલભાઈ રાવલ, કે જે હમણાં જે મદદનીશ ઇજનેર જે પોસ્ટ હતી એની અંદર 50માંથી જે છે 49 આજુબાજુ એમને માર્ક્સ લાવ્યા છે, 49 પોઈન્ટ એ પ્રમાણે પ્લસ માર્ક્સ લાવેલા છે. તો પહેલાં વિપુલભાઈ તમારો પરિચય અને તમારા વિશે જે છે થોડું આગળ જે છે અહીંયા ક્લાસ ચાલુ કર્યા એના વિશે તમારો અનુભવ એ શોર્ટમાં તમે આપો. નમસ્કાર સર. સર મારું નામ રાવળ વિપુલકુમાર ગોવિંદભાઈ છે. હું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામમાંથી વતની છું અને મેં અહીં દીપ કોમ્પ્યુટરમાં સ્ટાર્ટિંગમાં આપણે મારી જેવી એક્ઝામ પ્રિલિમ પતી ગઈ એના પછી મેં અમારી 7-2 અમારી પ્રિલિમ એક્ઝામ હતી અને મેં 15-2 પહેલી જ બેચમાં મેં જોઇનિંગ કરી લીધું હતું. અહીં મને રેફરન્સ ઘણા બધા મિત્રોને મળ્યા હતા કે દીપ કોમ્પ્યુટરનું નામ સારું છે, એવી સંસ્થા બહુ સારી છે. પણ સર મેં એકચ્યુઅલી મારી રીતના પર્સનલી અનુભવ કરી અને આજે હું દીપ કોમ્પ્યુટરનો આભારી છું કે એમને કારણે જ મેં કોમ્પ્યુટરમાં 50માંથી 49.57 માર્ક્સ મેળવ્યા. અને એમના સરના ખૂબ ખૂબ હું થેન્કફુલી કે એમનું ગાઈડન્સ અને એકદમ ફ્રેન્ડલી રીતના સંસ્થાના બધા જ મેમ્બર બહુ અમને સપોર્ટ કર્યો અને આજે હું મારું ડબલ એની અંદર સિલેક્શન મારું 34 રેન્ક સાથે થયું છે. સરસ સરસ. તો ખાસ કરીને આજે ડબલ એ એક્ઝામ છે, અધિક મદદ ઇજનેર, બહુ જ જે છે સારી પોસ્ટ છે અને આની અંદર સિલેક્શન થવું એ ગૌરવની વાત છે. તો પહેલાં જે છે તમારે જે છે આગળ વિપુલભાઈ તમે 2-3 એક્ઝામો બને સુધી તમે આગળ આપેલી છે, તો એના વિશે આગળ જે સીપીટી એક્ઝામ આપી હતી એના વિશે તમે કઈ ભૂલ કરી હતી કે એ વસ્તુ, અથવા તો કઈ વસ્તુ એ સીપીટીમાં તમે ભૂલ કરી હતી કે એ વસ્તુ તમને જે છે એના લીધે તમે કદાચ સિલેક્શન નહોતું થયું, તો એના વિશે જણાવો. સર જે મેં ડબલ ઈની સીપીટી આપી એ મારી ત્રીજી સીપીટી હતી. મેં 2016 આરએનબીની ફર્સ્ટ સીપીટી આપી હતી જ્યારે હું એમાં બી બેચલર ઓફ એન્જિનિયરિંગ મારું ચાલુ હતું, ડિગ્રી એન્જિનિયરિંગ. તો સર એ વખતે મારું બીએ ચાલુ હોવાના કારણે મેં સીપીટીને બહુ લાઇટલી લીધી હતી, મને એમ કે સીપીટી બહુ સામાન્ય બાબત છે. એટલે સર એ વખતે મારું 2016 સિલેક્શન રહી ગયું હતું. પછી 2017 સર્વેર જે આવી 600 વેકન્સી ડિપ્લોમા હોલ્ડરના, એની અંદર મારે લિખિતમાં 61.75 માર્ક્સ હતા અને 49 અટક્યું હતું, મારે 12 માર્કની લીડ હતી. છતાં પણ મેં ક્લાસ ન કરવાના કારણે હું એની અંદર બી મારે 38 માર્ક આવ્યા હતા 50માંથી અને હું 0.9 માટે રેસમાંથી નીકળી ગયો હતો. એટલે આ વખતે તો મેં જસ્ટ ડિસાઇડ કર્યું હતું કે સર મારે ગમે તે થાય હું સીપીટી માટે દીપ કોમ્પ્યુટરનો સંપર્ક કરીને ક્લાસીસ કરી દઈશ. તો આ વખતે મેં બહુ લાઇટલી નહીં, બહુ ગંભીર રીતના લીધી. અને સીપીટીમાં પણ વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવા માગીશ કે જે રીતના તમે લેખિતને જે રીતના ગંભીરતાથી લો એ રીતના સીપીટીને પણ ગંભીરતાથી લો. એવું ન માનો કે સીપીટી એટલે બહુ લાઇટલી છે, કારણ કે સીપીટીમાં ઘણી વખત તમે આઉટ ઓફ રેસમાંથી પણ નીકળી જાઓ છો. એટલે ગંભીરતાથી, શાંતિથી અને એકદમ ફ્રેન્ડલી વાતાવરણ જો આપણે પ્રિપેરેશન કરીએ તો સીપીટીમાં સારો એવો સ્કોર કરી શકીએ છીએ, એવું મારું માનવું છે. એટલે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ જે છે આની અંદર જરૂરી છે કે અમુક વખત કેવું હોય કે વિપુલભાઈ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય કે સારા માર્ક્સ હોય તો પણ સીપીટીમાં એટલું બધું મહેનત ના કરે તો ઘણા બધા રહી જતા હોય છે. એટલે એ વસ્તુ પણ જરૂરી છે કે સારા માર્ક્સ હોય તો પણ કોમ્પિટિશનમાં તમારે ટકવું હોય તો તમારે આની અંદર મહેનત કરવી પડશે. તમે રિટર્નમાં આટલી બધી તૈયારી કરો છો તો પછી આ તમારું છેલ્લું સ્ટેજ છે, એટલે આનામાં તો એટલી પ્રિપેરેશન તમારે રાખવી જરૂરી જ છે. તો બીજું વિપુલભાઈ કે તમે જે છે બીજા કરતા તમે જે છે એ સારા માર્ક્સ કેવી રીતે લાવ્યા, કે બીજે જે છે એક્ઝામની તમારા મિત્રો સર્કલમાં પણ એવું હશે કે અમુકને હજુ ઓછા માર્ક્સ આવ્યા હોય, તો એના માટે તમે કેવી રીતે તૈયારી જે છે તમે કરતા હતા? સૌ પ્રથમ તો અમારી એક્ઝામ પ્રિલિમ્સ પતી ગઈ પછી અમે ફર્સ્ટ બેચમાં જોઇનિંગ કરી દીધું હતું. એટલે અમારી ફર્સ્ટ બેચની અંદર અમારું 1-1.5 મહિનો જેવો બેચ ચાલી હશે અમારી. એટલે અમારી બેચમાં શું અમને સરે શાંતિથી એકદમ સિલેબસ અમારો પહેલાં તો પતાવી દીધો. અમે સિલેબસ પત્યા પછી જ્યારે અમારી બેચ પતી ગઈ ત્યારે પછી કોવિડનો સમય હતો એટલે અમે ઘરે હતા, તો ઘરે અમને અમારી બેચ પતી ગઈ એટલે અમને એવો સારો એવો સમય મળી ગયો. પહેલાં તો સ્ટાર્ટિંગમાં અમે બેચ જોઇનિંગ કરી દીધી એટલે અમને સમય મળી ગયો. અને બીજી વસ્તુ કે અમને સરે જે ડેલી કરાવતા ક્લાસીસની અંદર એ સર પર્ટિક્યુલરલી કોઈ બી જે વસ્તુ કરાવે એ અમે સાંજે ઘરે જઈ અને એને વસ્તુને રિપીટેશન કરી દેતા. એ ઉપરાંત એડવાન્સમાં બી બીજું કંઈ નવું હોય તો રોજ કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો સરને અમે બીજા દિવસે પૂછી દેતા. સર અમને એવા ફ્રેન્ડલી એકદમ અમને સમજાવી દેતા, એવું લાગતા એને કે સર સ્ટુડન્ટ જેવો રિલેશન છે, એકદમ ફ્રેન્ડલી વાતાવરણ છે. અને દીપ કોમ્પ્યુટરના બધા જ મેમ્બર્સ અમને એવું સારું એવું ગાઈડન્સ પૂરું પાડતા જેના કારણે આજે અમને સફળતા મળી. બસ એ જ આપારી છીએ.
તો મેન જે છે તમે અહીંયાથી જે પણ તમે પ્રેક્ટિસ કરો ક્લાસની અંદર, તો ઘેર જે છે ખાસ કરીને એ પ્રમાણેની પ્રેક્ટિસ બીજું જે છે ચાલુ રાખો, કે જે પણ અને જે પણ ખબર ના પડી હોય બીજા દિવસે આવો એટલે ટીક કરી, અથવા તો જે પણ ક્વેશ્ચન હોય તમારા એ લખી લેતા આવો એટલે પર્સનલી તમને આપણે સમજાવીએ છીએ, એટલે એ વસ્તુ ક્લિયર કરવાનું રાખો. હવે વિપુલભાઈ, ઘણી બધી એક્ઝામમાં તમારી એક્ઝામમાં જ એવું બન્યું હતું કે કોવિડ વચ્ચે આવી ગયો તેના લીધે સીપીટી થોડી લેટ ગઈ હતી 1.5 મહિનો, તો એ કોર્સ પતી ગયા પછી જે છે તમે કેવી રીતે તૈયારી કરતા હતા, કે કોર્સ પતી જાય તો પછી કઈ બાબતો ઘેર પ્રેક્ટિસ કરો તો કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની, અને તમે કેવી રીતે તૈયારી કરતા હતા એના વિશે જણાવો. સર, અમારો કોર્સ પતી ગયો હતો એટલે અમે અમારું કમ્પ્લીટ સિલેબસ તો પતી ગયું હતું, પણ અમે એ ઉપરાંત તમારી જે નોટબુક્સ છે, તમારું જે મટીરિયલ છે, એના પાછળના મારે ક્વેશ્ચન પેપરો આપેલા હતા, સેમ્પલ પેપર 50 માર્કના, 75 માર્કના, 100 માર્કના, એ અમે ડેલી ડેલી ને ડેલી એ રિવિઝન વસ્તુ કરતા હતા. અને કોઈ બી પર્ટિક્યુલરલી તમારો સિલેબસના જે પોઈન્ટ હોય, એક્સેલ હોય, પાવર પોઈન્ટ, ઇમેલ, રોજ એક એક વસ્તુ તમે રિપીટેશન રાખો, જેના કારણે તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો એ વસ્તુ તમને સરળતા લાગશે. બાકી તમે અચાનક થોડા દિવસો સીપીટી કરશો, થોડા દિવસ એક્સેલ કરશો, થોડા દિવસ પાવર પોઈન્ટ કરશો, તો પર્ટિક્યુલરલી તમે કોઈ એક પોઈન્ટ પર ધ્યાન નહીં આપી શકો, મારું એવું માનવું છે પર્સનલી. અને દરેક વસ્તુને તમે પૂરતો ટાઈમ આપો, પ્રેક્ટિસ રાખો, તો બધી વસ્તુ સહેલી જ છે, કોઈ એવી વકરી વસ્તુ છે નહીં. એટલે મેન જે છે તમારો કોર્સ પતી જાય તો વસ્તુ એવી છે કે બધી જ વસ્તુ જે છે એ પ્રમાણે મેનેજમેન્ટ રાખી અને પ્રેક્ટિસ રાખવાની. ને આ ટાઈપિંગ વસ્તુ એવી છે કે તમે થોડીક પ્રેક્ટિસ છોડી દેશો તો પછી સ્પીડમાં ફરક પડશે, અને ઓપ્શને કદાચ ભૂલી જવાની શક્યતા છે કે વધારે ટાઈમ જાય તો એ વસ્તુ તમે ભૂલી પણ જશો. એક્સેલ તો એવો ટોપિક છે કે એમાં ભૂલવાની શક્યતાઓ બહુ વધારે છે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. પછી જે છે વિપુલભાઈ, કે તમારા કોઈ એવા મિત્ર હોય કે જે તૈયારી આની અંદર કરતો હોય અને થોડા માર્ક્સ માટે રહી ગયા હોય, તો એવા કોઈ મિત્રનો અનુભવ કે એવું હોય તો જણાવો. સર, મારી બેચમાંથી ઘણા બધા મિત્રો અમે ફર્સ્ટ બેચમાંથી લાગ્યા છે મોસ્ટ ઓફલી, પરંતુ અમુક મિત્રો મારા, 2-3 મારા ખાસ મિત્રો બી છે જે થોડા માટે રહી ગઈ ગયા છે. એટલે સર, એમાં એવું છે કે એમના પહેલાં તો તમારે પ્રિલિમ્સનો સ્કોર સારો કરવો પડશે. જો તમારો પ્રિલિમ્સનો સ્કોર સારો હશે તો ઓબ્વિયસલી તમને એનું બેનિફિટ તમને ફાઇનલ લિસ્ટમાં થશે જ છે. પણ મેઇન વસ્તુ શું છે, સીપીટી બી ગેમ ચેન્જર છે. ઘણી વખત લોકોને સારા માર્ક્સ હોય છે છતાં બી રહી જતા હોય છે. એટલે મારા મિત્રોને, બધા મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને એટલે જ હું અપીલ કરું છું કે તમારો સીપીટી પ્રિલિમ્સમાં સારો સ્કોર હોય છતાં બી ઓવર કોન્ફિડન્સમાં ના રહેશો કે સીપીટીમાં હું લાવી દઈશ. સીપીટી બી ગેમ ચેન્જર જ વસ્તુ છે. ઘણી વખત ઓછા માર્ક્સવાળો પણ સીપીટીમાં આગળ નીકળી જાય છે. એટલે બંને પરીક્ષાઓને હું તો કહું, જેટલું તમે રિટર્નને મહત્ત્વ આપો છો એટલું એટલું સીપીટીને મહત્ત્વ આપો, અને બસ બંનેમાં સ્કોર સારો કરીને એક સારો રેન્ક મેળવો એવી જ આશા રાખીએ છીએ. મેન વિદ્યાર્થી મિત્રો જે છે ખાસ કરીને આને લાઇટલી નહીં લેવાનું અને થોડી તૈયારી રાખવાની. છેલ્લે કેવું, અમુક ઘણું બધું એક્ઝામમાં એવું થઈ છે કે પોઈન્ટ માર્ક્સમાં કેટલા બધા વિદ્યાર્થીઓ આવી જતા હોય, એટલે એટલું જ બહુ જરૂરી છે. હવે બીજું જે છે, હવે વિપુલભાઈ ખાસ કરીને અમારી સંસ્થા વિશેનો તમારો અનુભવ જણાવો, કે કેવી રીતે અમારી સંસ્થામાં તમે આવ્યા અને છેલ્લે ટેસ્ટ પેપરમાંથી તમને ટેસ્ટ પેપર આપ્યા, એનો કેવી રીતે બેનિફિટ થયો એના વિશે જણાવો. હું સૌ પ્રથમ તો દીપ કોમ્પ્યુટરના જીતેન્દ્ર સર અને મેડમ અને સર તમામ સ્ટાફ મેમ્બરનો ખૂબ ખૂબ આભારી છું, જેમની મહેનત અને અમારી બી મહેનત, પણ એમનો તો ગાઈડન્સ 100% એમના કારણે જ આજે હું સફળ છું. બીજી વસ્તુ કે મને સજેસ્ટ કરવાવાળા ઘણા લોકો હતા દીપ કોમ્પ્યુટરમાં, પણ હું માટે જાતે જ અનુભવ શેર કર્યો છે, હું જાતે જ સિલેક્ટ થયું છું, એટલે મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને બીજી વસ્તુ કે સર, સીપીટી દીપ કોમ્પ્યુટરમાં એક વસ્તુ બહુ મને સારી લાગી હોય તો કે આ લોકોનો એક પ્રોપર ટીચિંગ છે, એક પ્રોપર ગાઈડન્સ છે, કે જે પરીક્ષા લક્ષી જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી ઘણી બધી સંસ્થાઓ ચાલે, બધી સંસ્થાઓ સારી છે નો ડાઉટ, પણ દીપ કોમ્પ્યુટરની એક બેસ્ટ વસ્તુ છે કે એ એક્ઝામ રિલેટેડ તૈયારી કરાવે છે, પ્રોપર ગાઈડન્સ, જે રીતના માહોલ. મને મારો પર્સનલ અનુભવ શેર કરું તો મેં અહીં ટેસ્ટ પેપરો સિરીઝો આપી તો મને અહીંથી જ ડર નીકળી ગયો હતો એક્ઝામનો, કે એક્ઝામમાં શું હશે. હકીકતમાં લોકોને શું થાય, સૌ પ્રથમ તો સીપીટીથી બધા ગભરાતા હોય છે, પણ અહીં જે આપણે ટેસ્ટ બધું આયોજન કરે છે, અહીં ટેસ્ટ સોફ્ટવેર ઉપર જ લે છે, એટલે તમારો જે ડર છે એક્ઝામનો એ નીકળી જાય છે. તમને એવું લાગે છે જાણે હું સીપીટી દીપમાં કોમ્પ્યુટરમાં જ આપું છું રિયલ એક્ઝામમાં કોઈ, એટલે અહીં એક વસ્તુમાં શું, એનું ટેસ્ટ પેપરના આયોજનની સિસ્ટમ બહુ સારી લાગી છે અને એ વિદ્યાર્થીઓને બહુ ફાયદાકારક રહે છે એવું મારું માનવું છે. એટલે હું તો એક સજેશન આપું છું કે દરેક લોકોને આજે બી, કે દીપ કોમ્પ્યુટરમાં તમે જાઓ, જો તમારે પ્રિલિમ્સનો સારા માર્ક્સ હોય તો સીપીટી માટેની તૈયારી માટે દીપ કોમ્પ્યુટર એ હું ગાંધીનગરમાં નહીં પણ ગુજરાતમાં નંબર 1 માનું છું, કારણ કે એ સંસ્થા બહુ બહુ જોરદાર ટીચિંગ છે એવું મારું પર્સનલી માનવું છે. સરસ. તો વિપુલભાઈ, બહુ જ તમે જે વિદ્યાર્થીઓને સારી વસ્તુની જાણકારી આપી અને બહુ જ મહત્ત્વનું અત્યારે ગાઈડન્સ આપું. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ તમે સીપીટીની તૈયારી કરો છો એમાં બે બાબતો ઉપર વધારે ધ્યાન રાખવાનું છે.
કે એક્ઝામ ગમે તે લેટ જાય, કોઈ કારણવશ ગમે તે થાય, તો પછી એમાં તૈયારી કે એવું છોડવાની નથી, એ ચાલુ જ રાખવાનું છે. બીજું વિપુલભાઈ, બીજું કંઈ તમારે વિદ્યાર્થીઓ વિશેના કેવું હોય તો એના વિશે જણાવો. હું તો જસ્ટ વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવા માગું છું, જો તમે સીપીટીની તૈયારી કરતા હોય તો ફર્સ્ટ ફોકસ તમારું હોવું જોઈએ એક્યુરસી. સ્પીડ અને એક્યુરસી બંને જરૂરી છે, પણ પહેલું ફોકસ તમારું એક્યુરસી ઉપર હોવું જોઈએ. આનો મતલબ એવું છે, તમારી સ્પીડ સારી હશે બટ એક્યુરસી સારી ન હોય તો તમારા માર્ક્સ તમારે એટલા બધા ઇમ્પ્રુવમેન્ટ નહીં કરી શકો. જો તમારી એક્યુરસી મેન હશે તો તમે સ્પીડ તો તમારી આવશે નો ડાઉટ, પણ પહેલો ફોકસ એક્યુરસી ઉપર ફોકસ કરો, કારણ કે જેટલી તમારી એક્યુરસી હતી એટલા તમે માર્ક્સ સારા એવા ખેંચી જશો. અને સરનું બી સજેશન અમને એ જ હતું પહેલું કે તમે પહેલાં એક્યુરસી ઉપર ફોકસ કરો. એટલે સર અમે એવું સારું અમને એવું 10 મિનિટનો એવું ટાઈમિંગ રાખતા સ્ટાર્ટિંગમાં, કે જેથી અમે અમારી સ્પીડ અને એક્યુરસી બંને ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. અને એના કારણે જો તમે એક્યુરસી ઉપર ફોકસ કરશો તો તમે 100% 50માંથી 50 અથવા 75માંથી 75 માર્કે શક્ય છે, જો તમારી મહેનત હોય તો. તમે એ માર્ક્સ કંઈ સરળ નથી, એટલે હું વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવા માગીશ કે પહેલો ફોકસ એક્યુરસી અને સ્પીડ ઉપર ફોકસ કરો. ચલો, થેન્ક યુ સર. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ જરૂરી છે કે સાથે સાથે ચોકસાઈ જરૂરી છે, બરાબર. સ્પીડમાં બહુ પેપર પૂરું કરી નાખ્યું, જલ્દી પૂરું કરી નાખ્યું, એનો કોઈ બેનિફિટ નથી જો તમારી ચોકસાઈ ના હોય તો. એટલે ચોકસાઈની બાબત પણ એટલી જ આની અંદર જરૂરી છે. અને એક્ઝામની અંદર ડિલે થાય અથવા તો થોડો ટાઈમ લાગે તો મેન જે છે પ્રિપેરેશન ચાલુ જ રાખો, એમાં જે છે કોઈ પણ પ્રકારની બાંધછોડ ના કરો, કારણ કે આ જે છે છેલ્લું સ્ટેપ છે, આના પછી ડાયરેક્ટ જોબ જ છે સીપીટી પછી. એટલે એ થોડું જે છે ધ્યાનમાં રાખો. અને આ વસ્તુ એવું છે કે તમારે જે છે કમ્પ્યુટર પ્રેક્ટિકલમાં જ કરવાનું છે, એટલે કંટાળો કે એવી આવવાની શક્યતા બહુ ઓછી છે. અને ક્લાર્કની એક્ઝામ હોય અથવા સિનિયર ક્લાર્ક હોય અથવા તો હેડ ક્લાર્ક હોય, એવી એક્ઝામોની અંદર તો ટાઈપિંગ વધારે હોય છે. 50 માર્કમાં તો તમારે ઓછું હોય ટાઈપિંગ, પણ બીજી એક્ઝામોમાં ઘણું બધું હોય છે. એટલે એ વસ્તુ ટાઈપિંગ મેન છે તમારું, એટલે એના ઉપર ફોકસ થોડું વધારે રાખી અને એ રીતે પ્રિપેરેશન કરો તો તમે પણ મેક્સિમમ માર્ક્સ લાવી શકો છો, બરાબર. તો જેટલા પણ આપણા જે છે ક્લાસના વિદ્યાર્થીઓ છે, એમને જે પણ તૈયારી કરે છે, એમનું એક જ વસ્તુ પર ફોકસ રાખો, સ્પીડ, ચોકસાઈ, અને જે પણ લાગ્યું છે રિવિઝન કરો તો તમે પણ મેક્સિમમ માર્ક્સ લાવી શકો છો. વિપુલભાઈ, તો સરસ ગાઈડન્સ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને બહુ જ તમે આગળ પ્રગતિ કરો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.